मात्र 11 वर्षनी सिद्धि पटेल जे सूरतनी छे तेमणे सूरत शहेरनुं नाम देशभरमां रोशन कर्युं छे। नाम एटला माटे देशभरमां रोशन करवामां आव्युं छे के सिद्धि पटेले इंडिया बुक ऑफ रेकॉर्डनी अंदर 210 ग्लास जे प्लास्टिकना छे तेनो पिरामिड सर्ज्यो हतो ત્યારે G25 ન્યૂઝ ચેનલ ટીમે તેમની મુલાકાત લીધી હતી। નમસ્કાર દર્શક મિત્રો, આજે સુરત શહેરમાં ખરેખર ખુશીનો દિવસ એટલા માટે છે કે સુરત શહેરનું નામ માત્ર રાજ્યને પરંતુ દેશભરમાં રોશન કર્યું છે સિદ્ધિ પટેલે। સિદ્ધિ તરુણકુમાર પટેલે નામ રોશન કર્યું છે અને સિદ્ધિની શું સિદ્ધિ તેને હાંસલ કરી આવો મળી આપણે સિદ્ધિ પાસેથી। જી નમસ્કાર, આપનો ઇન્ડિયા બુક રેકોર્ડમાં જે સ્થાન મળ્યું છે સેમાં સ્થાન મળ્યું છે આપ દર્શક મિત્રો? મેં 210 પ્લાસ્ટિક ગ્લાસનો ઉપયોગ કરીને ખૂબ જ ઊંચામાં ઊંચો એટલે કે મારી હાઈટ કરતાં પણ ઊંચો 72 ઇંચ અને 6 ફૂટનો પિરામિડ બનાવ્યો છે। કેટલા ગ્લાસીસ એમાં ઉપયોગ કર્યો છે આપે? 210 પ્લાસ્ટિક ગ્લાસીસ। આપને પ્રેરણા કેવી રીતે મળી, ક્યાંથી મળી? મને આ સૌથી પહેલા પ્રેરણા મમ્મી પાસેથી મળી અને પપ્પા પાસેથી મળી છે અને મારી મમ્મીને ક્લિનિકમાં જતી હોઉં એટલે આવી બધી એક્ટિવિટીઝ કરતી જઉં છું એટલે મેં એકવાર પ્લેઇંગ કાર્ડ્સનો ઉપયોગ કરીને પણ આટલો ઊંચો પિરામિડ બનાવ્યો હતો। તેથી મમ્મીએ વિચાર્યું કે તું જો પ્લેઇંગ કાર્ડ્સનો પણ પિરામિડ બનાવી શકતી હોય તો તું પ્લાસ્ટિક ગ્લાસનો ઉપયોગ કરીને પણ બનાવી જ શકે છે, ટ્રાય કરી જો। અચ્છા સિદ્ધિ, અત્યારે તમારી માત્ર 11 વર્ષની ઉંમર છે, હવે તમે આગળ જેમ જેમ ઉંમર વધી જશે શું સપનું શું છે તમારું આગળ વધવાનું? મારું સ્વપ્ન છે કે હું ભારતના રાષ્ટ્રપતિના હાથે બાલ પુરસ્કારનો મેડલ મેળવ અને હું સમાજના માટે, કુટુંબના માટે, દેશના માટે નામ રોશન કરું। મિત્રો, એમના મમ્મી અમીષા પટેલ પણ અત્યારે આપણી સાથે છે, આવો આપ તેમને મળીએ। તમારી જે બેબી છે, ખાસ કરીને કે પ્રેરણા તમારા તરફથી મળી, શું કહો છો આપ? મારા માટે વિશેષ આનંદની વાત છે અને કારણ કે હું ઘણા વર્ષોથી મારું મર્મદાપ ચિકિત્સાલય છે, મારું મિરેકલ ક્લિનિક છે અને સાથે સાથે 14 વર્ષથી હું ગર્ભ સંસ્કારનું કામ પણ કરું છું, તો ઘણા બધા કપલ્સ દંપતીઓ ગર્ભ સંસ્કાર માટે આવતા હોય છે પણ આજ દિન સુધી ગર્ભ સંસ્કારના કોઈ પણ કાઉન્સેલરની આવી સિદ્ધિ મેં જોઈ નથી। એટલે એઝ અ પ્રોફેશનલ વેથી ગણું કે એઝ અ માતા તરીકે હું ગણું તો આ મારા માટે બહુ જ મોટું ઉદાહરણ છે, કારણ કે જે વિશ્વમાં આપણે કામ કરતા હોઈએ, જે જગતમાં આપણે જે કાર્ય કરતા હોઈએ, અગર એ કાર્ય તમારા પોતાના જીવનમાં જો ઉતરે, એ ઇમ્પ્લિમેન્ટ થાય તો તમારા જીવનની રોનક અને સુરત બીજાને માટે પણ માર્ગદર્શન બની રહે છે, તો એ રીતે જોતા પણ હું અત્યંતિક ખુશ છું। અમીષાજી, તમારી બેબી સિદ્ધિએ તો હાંસલ કરી લીધી છે સિદ્ધિ, બધું તમે તમારી ઉંમરમાં આવી ગઈ સિદ્ધિ કે હાંસલ કરી? યસ, જેમ કે મને ઘણા બધા એવોર્ડ્સ અને પુરસ્કાર તો મળ્યા જ છે પણ મારી સૌથી મોટામાં મોટી સિદ્ધિ એ હતી કે મારા પૂરેપૂરા પેઢીમાં કોઈ લેખક નથી અને યસ, મારી 4 પુસ્તકો આવી છે અને જ્યારે મારું 3જી પુસ્તકનું વિમોચન હતું જેમાં કેશુભાઈ ગોટી હાજર હતા, સીપી વાનાની સર હતા અને જેમાં સૌજીભાઈ ઢોલકિયાના વાઇફ ગૌરી ઢોલકિયા પણ હતા અને તે વખતે મારા 3 પુસ્તકોનું પુસ્તક વિમોચન હતું અને તે વખતે મારા પિતાજી જે છે એ ઓન સ્ટેજ રડ્યા હતા, ત્યારે મને એવું થતું હતું કે મારા પપ્પા કેમ રડે છે, પણ આજે મને ખબર પડે છે કે જ્યારે મારી દીકરી આ એચિવમેન્ટ કર્યું છે ત્યારે ખરેખર કેટલા આનંદની વાત છે। આજે એ સિદ્ધિની સામે મારા તમામ એવોર્ડ કે મારા તમામ પુરસ્કાર જે છે આ મને વામન લાગે છે, વામણા લાગે છે। મિત્રો, અમારે જ વાત કરી હતા, અમીષા જે સિદ્ધિના મધર છે તેઓ કહી રહ્યા હતા કે તેમની પિતાની આંખમાં આંસુ હતા, આવો તેમની આંખમાં પણ એટલે કે તરુણકુમારની આંખમાં પણ આંસુ જે ખાસ કરીને તરુણકુમાર મોટર્સ નામે જાણીતા છે। નમસ્કાર તરુણભાઈ। નમસ્કાર, તમે ગદગદ થઈ ગયા છો, તમારી દીકરી અત્યારે રેકોર્ડ ખાસ કરીને કર્યો છે, હા શું કહેવા માગો છો, હવે આગળ શું આપ વિચાર કરો છો? મારા માટે મારી નાનકડી દીકરી જે 11 વર્ષની છે એણે આટલી નાની ઉંમરમાં આટલું મોટું એચિવમેન્ટ જે હાંસિલ કર્યું છે એના માટે મને ખૂબ ગર્વ છે। અમારા આખા કુટુંબમાં, અમારા સમાજમાં, અમારા જે બી ગ્રુપ છે એ ગ્રુપ સર્કલમાં ધારો કે વાત કરીએ તો કોઈ આવું આટલો ઊંચો મુકામ હાંસલ કર્યો નથી જે મારી દીકરી સિદ્ધિએ હાંસલ કરેલો છે, એના માટે મને ખૂબ ગર્વ છે। મિત્રો, હમણાં જ વાત કરી હતા તરુણકુમાર મોટર્સના તરુણ પટેલ, તેમનું આખું કુટુંબ અહીંયા છે અને ખાસ કરીને તેઓના ચહેરા પર ખૂબ જ ખુશી છે કારણ કે તેમની દીકરી સિદ્ધિએ આજે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સિદ્ધિ હાંસલ કરી છે અને ચારો તરફ અત્યારે ખુશી છે એટલા માટે છે કે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સુરત શહેરનું નામ સમગ્ર દેશભરમાં તેમને રોશન કર્યું છે, અત્યારે તેઓ આપણી સમક્ષ અહીંયા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે।
जी 24 न्यूज चैनल માટે હું પ્રકાશ વાડા કેમેરામેન હર્ષદ સેટા સાથે સુરત।